ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ગ્રીન જ્યુસ કેવી રીતના બનાવવું તે વિશે હું જણાવવાની છું. તો અમે પહેલાં બધી વસ્તુ ધોઈને સાફ કરીને સૂકવી લીધી અને સમારી લીધી છે. તો આ છે આપણે મીઠો લીમડો, આ છે સરગવાના પાન, આ છે પાલકની ભાજી, આ છે લીલા ધાણા, આ છે તુલસીના પાન, આંબળા છે, સિંધો મીઠું છે અને સંચળ પાવડર છે. તો હવે આ કેવી રીતના બનાવો અને કેવી રીતના સ્ટોર કરી શકાય એ તમને હું આજે રીત બતાવું છું. તો ચાલો આપણે ગ્રીન જ્યુસ બનાવીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે એક વાટકો આંબળા લીધા છે, પછી 50 ગ્રામ જેવા તુલસીના પાન લીધા છે. બધું સરખા ભાગે લેવાનું, બધું 50-50 ગ્રામ. અને 50 ગ્રામ જેવા ધાણા લીધા છે, 25-30 ગ્રામ જેટલો મીઠો લીમડો લીધો છે. થોડું પહેલાં આપણે ક્રશ કરી લઈશું. આપણે અધકસરું પીસાઈ ગયું છે. હવે પાછા થોડાક પાછા નાખી દેવું પાલક, તુલસીના પાન, પછી સંચળ પાવડર નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે જ્યાં જ્યુસ બનાવીએ ત્યારે જેવું મોળું મીઠું થાય એ પ્રમાણે પછી નાખવાનું. અને આમાં ગોળ પણ આવે, વરિયાળી નાખવાની આવે, તમે જેવું ખાતા હો, તમને જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે નાખવાનું. ખાટું ભાવતું હોય તો લીંબુ વધારે નાખવાનું અને નહીં ભાવતું હોય તો નહીં નાખો તો ચાલે. આમચૂર પાવડર પણ નાખવાનો, જેવું તમને શરીરમાં અનુકૂળ હોય એ પ્રમાણે વસ્તુ નાખવાની. આ જ્યુસ સાંધા દુખતા હોય, કમરની તકલીફ હોય, લોહીની કમી હોય તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તમે દરરોજ પીવો તો તમને બધા જ દરદાનથી સારા થઈ જાય છે. તો જો આજે હું તમને બતાવું છું, મારો પૂરો વિડીયો જોજો. ચાલો આપણે પીસી એક લીંબુ નીચોવીશું. આમાં આમચૂર પાવડર પણ નાખી શકાય ખટાશ પ્રમાણે. ખટાશને અનુકૂળ ન આવતી હોય તો ન નાખો તો ચાલે. જો હવે આપણું આ જ્યુસ એકદમ ચટણી જેવું પીસાઈ ગયું છે. આને તમારે 8-10 દિવસ સ્ટોર કરી શકો છો અને રોજે તાજું બનાવીને પણ પી શકો છો. તો આપણે તાજું બનાવવાનો ટાઈમ ન હોય રોજનો, એના માટે આપણે આ બધી સામગ્રી વધારે લઈને બનાવી લીધું છે. આમાં મેં 2 જેવા લીંબુ નીચોવ્યા છે. આમાં મેં 2 લીંબુ નીચોવ્યા છે. ખટાશ પ્રમાણે તમને વધારે ખાટું લાગતું હોય તો અંદર ગોળ પણ નાખી શકો, વરિયાળી નાખી શકો, ધાણા જીરું નાખી શકો. પણ કોઈને ખાટું ભાવે, કોઈને ગળ્યું ભાવે એટલે મેં ગોળ અંદર નથી નાખ્યો. જ્યારે બનાવવાનો હોય ત્યારે નાખવાનો, જે જેને જેવું ભાવે. તો આપણું જો આ ગ્રીન જ્યુસ તૈયાર છે. જો મિત્રો, આપણું આ ગ્રીન જ્યુસ તૈયાર થઈ ગયું. આ પેસ્ટ બનાવી નાખી, આપણે રોજે બનાવવાનો ટાઈમ ન હોય તો આ રીતે બનાવી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. 1 ગ્લાસમાં 1 ચમચી નાખી અને પછી શેરડીના રસ જેવું આછું થાય તેવું પાતળું ગાળી અને પી શકો છો. આમાં આયર્ન, વિટામિન્સ, આમાં તમને બધી પ્રોટીન બધી વસ્તુ મળી રહે. લોહીની ઉણપ દૂર થાય, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, આના અનેક ફાયદાઓ છે. સરગવાના પાન, મીઠો લીમડો, તુલસી એ બધું બહુ ફાયદાકારક છે. તો આપણો જો આ ગ્રીન જ્યુસ તૈયાર છે. આ સ્ટોર માટે આપણે આટલું તૈયાર કરી દીધું છે. તો મિત્રો, જ્યુસ આ રીતે બનાવવાનું. રોજ 1 ગ્લાસ પાણી, એમાં 1 ચમચી નાખી દેવાનું. અમે ગોળ નથી નાખ્યો, તમારે ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો. અને રોજ સવારે આ જ્યુસ પીધા પછી 2 કલાક કંઈ પણ જમવાનું નહીં, તો આના ફાયદા થશે. 1 ચમચી 1 ગ્લાસમાં નાખ્યું છે. તો પછી એ બનાવી ગોળ તમને ભાવતો હોય તો અંદર ગોળ પણ નાખજો. આવી રીતના ગાળી જ્યુસ તૈયાર. આ ગ્રીન જ્યુસ તૈયાર.